કોરોના વાયરસનો ઉત્સાહ વધારવા તથા લોકડાઉન દરમિયાન લોકો પોતાને એકલા મહેસૂસ ન કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 9:09 સુધી દીપ પ્રગટાવવા કરેલી અપીલને વડોદરા શહેરની જનતાએ વધાવી લીધી હતી. 9 વાગતા પહેલાં જ લોકો પોતાના ઘરની લાઇટો બંધ કરી હાથમાં દીવા, મીણબત્તી, ટોર્ચ અને મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટો ચાલુ કરી એકતા પ્રદર્શિત કરી હતી. આ સમય દરમિયાન લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. તો કેટલીક જગ્યાઓ પર ફટાકડા ફોડી આતશબાજી પણ કરવામાં આવી હતી. અકોટાના સન્મૂન પાર્ક સોસાયટીના રહીશો બાળકોએ પણ પોતાના ઘરોની લાઇટો બંધ કરી દીપ પ્રગટાવી મોબાઈલ ફ્લેશ લાઇટ કરી કોરોના સામેની અંધકારભરી લડાઈમાં દીવડારૂપી તેજ આશાનું એક કિરણ જગાવ્યું હતું. આજે દીવા પ્રગટાવવા માટે આવ્યા છે. આપણા મોદી સાહેબે કીધું હતું કે ભાઈ બધાએ દીવા પ્રગટાવવાના છે, તો સોસાયટીમાં બધાએ દીવા પ્રગટાવ્યા છે. કોઈએ છોકરાએ મોબાઈલની લાઇટ ચલાવી છે, ઘણાએ મીણબત્તી ચલાવી છે. શું મેસેજ આપશો જેના કોરોના વાયરસ ફેલાવે છે, લોકો ઘરની બહાર નીકળવું નહીં જોઈએ, શું મેસેજ આપશો? હજુથી ઘરની બહાર તો હજુ પણ નહીં નીકળવું જોઈએ, કારણ કે આ જેટલું બહાર વધો એટલું બધું ફેલાય. એટલે આ દીવા એટલા માટે પ્રગટાવવાના કે એકતાનું પ્રતીક દેખાય એટલા માટે.